प्रादेशिक बाबत में कया प्रदेश ना छे ए महत्वनु छे। बीजू के हिंदू होय, मुस्लिम होय, सीख होय, ईसाई होय, कोई भी धर्म, कोई पण धर्म होय, ए दरेक समूह जीवन ने बिरादरी, हूँ आ समूह नो छु एटले मारे आ रीते करवू जोईए। दाखला तरीके अत्यारे त्रण धर्मनी वात करूं तो श्रावण महीनो चाले छे हिंदू धर्म ना जे कई फॉलोअर्स हशे ए प्रमाणे चालशे। અત્યારે રમઝાન ચાલે છે, મુસ્લિમ્સ બિરાદર, હમણાં જ પારસીની પતેતીનો તહેવાર થયો અને હવે પર્યુષણ શરૂ થશે, તો દરેક સમૂહને પોતાના કમ્યુનિટી માટેની એક ચોક્કસ પ્રકારની બિરાદરી હોય છે અને પાછા એ લોકો એકલા નથી રહેતા। આપણે જે કાંઈ વિધિ કરીએ છીએ, ધાર્મિક વિધિ કરીએ છીએ, સામાજિક બાબતો હોય છે, શૈક્ષણિક બાબતો હોય છે, એ બધામાં સાથે રહેવાની ભાવના આ પ્રદેશના આધારે હોઈ શકે, આ પોતાની કોમના આધારે હોઈ શકે, તો એ પ્રકારની બાબતો એ સમૂહ જીવન માટે બહુ જ મહત્વની છે અને આ લાક્ષણિકતા જેનામાં હોય આ બધી બાબતો એ કમ્યુનિટી સાથે સંકળાયેલી છે। પણ કમ્યુનિટીને આ તો મુખ્ય બાબતો કઈ છે એ વિશે જોયું, પણ કમ્યુનિટીના લક્ષણો જો આપણે વિદ્યાર્થીઓને કહીએ મને લાગે છે કે વધારે ખ્યાલ આવશે કે આમાંથી જ મળી રહેશે એમને। એટલે વ્યાખ્યાઓ પરફેક્ટ સમજણ પડે અને બેઝિક એને ખ્યાલ આવે તો એનાથી પણ એ લોકો સમુદાયની જે ખાસિયતો છે કે લાક્ષણિકતાઓ છે કે લક્ષણો છે કે વિશિષ્ટતાઓ છે એને એ લોકો સારી રીતે સમજી શકે। એટલે મારા ખ્યાલથી આપણે એક પછી એક એની લાક્ષણિકતાઓ ભલે એના વ્યાખ્યામાંથી જ આ ફલિત થાય છે અને એ રીતે આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ। એનું એક લક્ષણ જે તમે કહી શકશો કે પ્રાદેશિક, પણ નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર, બરાબર, નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારની જ્યારે આપણે વાત કરીએ છીએ તો દરેક સમૂહને પોતાનો એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર છે। આ વિસ્તાર એ સ્થાનિક કક્ષાએથી માંડી અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીનો હોઈ શકે। દાખલા તરીકે એ વ્યક્તિ જે જૂથના છે, એટલે હું કયા જૂથનો છું, પેટા જૂથનો છું, ત્યાંથી માંડી અને હું આ દેશનો છું, એ પ્રકારની કમ્યુનિટીની ભાવના એ એનામાં હોવી જોઈએ। એટલે પ્રદેશ અને એ પ્રદેશની ચોક્કસ ભૌગોલિક સીમાઓ એ સમુદાયનું એક મહત્વનું લક્ષણ આપણને જોવા મળે છે। મને ખ્યાલથી એ નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારમાંથી જે લક્ષણો જોવા મળે છે એટલે એ અમેપણાની ભાવના આવે, જેને આપણે સમુદાય ભાવના કહીએ છીએ। અને આમ તો કુટુંબમાં, ધર્મમાં, બધામાં એક અમેપણાની ભાવના તો આપણને જોવા મળે, પણ બેઝિકલી જો આપણે પ્રાદેશિક રીતે જોઈએ, દાખલા તરીકે સુરતીઓ હોય કે અમદાવાદીઓ હોય, એ રીતે પણ આપણે એમ જોઈ કે ઇવન હું તો કહું છું કે પરદેશની આપણે એમ કહીએ છીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, અને ભારતની બહાર પણ, ભારત અથવા ભારતની બહાર ગુજરાત પ્રદેશથી દૂર જ્યારે આપણે કોઈ વાત કરીએ છીએ ત્યારે આપણે એવું ચોક્કસ કહીએ કે અમારા ગુજરાતીઓ તો બધે જ મળી રહે, તો એની પાછળની પણ એક સમુદાય ભાવના, એક અમેપણાની ભાવના આપણને દ્રષ્ટિપાત થતી હોય એવું મને ખ્યાલથી કે જોવા ચોક્કસ મળે। એટલે પ્રાદેશિક એકતા આમાં બહુ મહત્વનો રોલ ભજવતો હોય અને સમુદાયની ભાવના, ઇવન ખાણીપીણીની બાબતમાં પણ આપણને એ વસ્તુ જોવા મળે કે આપણે હંમેશા બહાર જઈએ એટલે આપણે ગુજરાતી થાળી, અથવા આપણને જોઈને પણ કેટલાક હોટલ્સ વાળા કે અહીંયા ગુજરાતી થાળી ઉપલબ્ધ છે, એટલે એક પ્રકારની આઈડેન્ટિટી પણ, અને એવું જ્યારે બોલે ત્યારે આપણને એક વી ફિલિંગ્સ ની કે આપણા વાળું કુક છે બોલ્યા છે, તો એ એક સમુદાયની લાક્ષણિકતા છે। અને ત્રીજી લાક્ષણિકતા એની એ છે કે સમુદાયમાં જુદી જુદી જરૂરિયાતો હોય છે અને એ સર્વસાધારણ જીવનના ઘણા ખરા હિતોનો સંતોષ કરે છે। આપણા સાથે રહીએ છીએ બધા, એને લીધે આપણી અનેક જરૂરિયાતો હોય છે। આ જરૂરિયાતો કેવા પ્રકારની હોય છે તો એક જરૂરિયાત આપણી સામાજિક છે, જે શૈલજાબેને વાત કરી આપણને, બીજી આપણી શૈક્ષણિક જરૂરિયાત છે, એટલે મારે શિક્ષણ લેવું છે તો મારે શિક્ષક સમૂહ પાસે જવું પડે છે, મારે પરીક્ષા આપવી છે તો મારે પરીક્ષા ખંડમાં જવું પડે છે, તો એક શિક્ષકોની વિદ્યાર્થીઓની એક કમ્યુનિટી ડેવલપ થાય છે કારણ કે એ મારી જરૂરિયાત છે। હું નોકરી કરવા જઉં છું ત્યાં મારી આર્થિક જરૂરિયાત છે, તો એ આર્થિક જરૂરિયાતોની પૂર્તિ અર્થે આપણે આપણા ઇકોનોમિક કમ્યુનિટી સાથે સંકળાઈએ છીએ। મને માનો કે સ્પોર્ટ્સમાં રસ છે તો હું જીમખાનામાં જઉં છું,
હું જુદા જુદા કોચ પાસે જઉં છું અને ત્યાં મારું એક આખી એક નવા પ્રકારની રમત જગતની જે કમ્યુનિટી છે એ ઊભી થતી હોય છે. આપણે રોજબરોજના તહેવારોની વાત આપણે કરીએ તો આ બધા તહેવારો શા માટે છે? મનોરંજન છે, પણ એ આપણી સાંસ્કૃતિક જરૂરિયાત છે કે જેમાંથી આપણે આપણી સંસ્કૃતિની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂર્ણ કરીએ છીએ. ધેટ મીન્સ કે આપણી અનેકવિધ જરૂરિયાતોની પૂર્તિ અર્થે અનેકવિધ પ્રકારના આવા નાના નાના સમુદાયોથી માંડી અને મોટા સમુદાયો છે એ ઊભા થતા હોય એવું આપણને જોવા મળે છે. તો પણ આ જ્યારે સમુદાયની વાત કરીએ, સાંસ્કૃતિક કલ્ચરની વાત કરીએ છીએ અને આ બધી વાત કરીએ ત્યારે મને એવું લાગે છે કે કોઈ પણ સમુદાયને પોતાના કેટલાક નિયમો અને નોર્મ્સ હોય અને એ નોર્મ્સ ને નિયમોનું પાલન કરે ત્યારે જ એ બીજાથી પણ જુદા પડતા હોય. જેને આપણે કંટ્રોલ સિસ્ટમ કે અથવા આપણે રિવાજો, જેને આપણે જ્ઞાતિના સંદર્ભમાં જોઈએ તો આપણા રિવાજો, લોકરીતિઓ, આ બધી એકબીજાની સાથે એ રીતે જુદી પડે છે કે જેથી કરીને આપણે આઈડેન્ટિફાય કરી શકીએ કે આ સમુદાયના છે. દાખલા તરીકે ગરબો, ગુજરાતની કલ્ચરને ગરબો, જેમ ભાંગડા છે, ભાંગડા છે તો આપણે એમ કે આ ભાંગડાની થાપ વાગે એટલે આપણને તરત જ નોર્થનું આપણને પંચ એ થવા માંડે એવું મને લાગે છે. અને સૌથી અગત્યનું વાત કે સમુદાય છે તો હવે તો નો ડાઉટ પ્રવર્તમાન સમય જેમ પરિવર્તિત સમાજ, માનવ સમાજની આપણે વાત કરી એટલે કોમ્યુનિટી પોતે એક પોતે એસ્ટાબ્લિશ થતી હોય એવું આપણને પ્રવર્તમાન સમય લાગે. પણ બેઝિકલી જ્યારે આપણે સમુદાયની વાત કરીએ છીએ, કોમ્યુનિટીની વાત કરીએ છીએ ત્યારે મને એમ લાગે છે કે એ આપોઆપ એકદમ નથી ઉદ્ભવતું. એ માણસના પોતાની હિતો, પોતાની જરૂરિયાતો, પોતાને પ્રેમ, હૂંફ, સલામતી આ બધાના અનુસંધાનમાં એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરી અને એક સમુદાય ઉદ્ભવતો હોય એવું આપણને ચોક્કસ જોવા મળે છે. એવું એટલે ઘણીવાર એવું હોય છે કે કેટલાક સમુદાયો હોય છે ને એ સ્વયંજનિત રીતે ઉદ્ભવે છે. દાખલા તરીકે આ ફેસબુક ને સોશિયલ નેટવર્ક ને ટ્વિટર ને એ બધું પહેલા નહોતું, ના, પણ હવે લોકોની આ એક જરૂરિયાત બની છે. એટલે બચ્ચોને ટ્વિટર ઉપર લખે કે ભાઈ KBC માં મને આ ગમ્યું, આ ન ગમ્યું, એટલે આખી બધી બાબતો એ સ્વયં સ્ફૂર્તિત હોય છે. પણ એની સાથે સાથે તમે જે બધા બતાવ્યા એ લક્ષણો પણ હોય છે. મિત્રો, આપ પણ સ્લાઇડમાં જોઈ શકશો કે મોટા સમુદાયમાં નાના સમુદાયનો સમાવેશ. સ્લાઇડમાં આપણે ભારતના તમામ પ્રકારના લોકોને મૂક્યા છે. આમ જોવા જઈએ તો ભારત એક વિશાળ દેશ છે અને આ વિશાળ દેશમાં અનેક નાના નાના સમુદાય છે, ઉપજૂથો આપણે જેને કહીએ છીએ, અને એ છે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીના હોય છે. માનો કે ગુજરાતની હું વાત કરું તો ગુજરાતમાં કેટલા જૂથો? મધ્ય ગુજરાતનું એક જુદું જૂથ છે, એની ભાષા જુદી છે. સાઉથમાં આપણે જઈશું તો એના રિવાજો, એની ભાષા જુદી. આપણે કાઠિયાવાડમાં જઈશું, સૌરાષ્ટ્રમાં જઈશું તો ત્યાં જુદું. એટલે એક મોટા સમુદાયમાં અનેક નાના સમુદાયનો સમાવેશ થતો હોય એવું આપણને જોવા મળે છે. દાખલા તરીકે આપણે જ્યારે સમૂહની વાત કરીએ છીએ, ભારતીય સમાજની વાત કરીએ છીએ, તો જો આપણે વિદેશમાં રહેતા હશું તો વિદેશમાં ત્યાં ભારત એક સમુદાય તરીકે છે, ત્યાં પાકિસ્તાન એક સમુદાય તરીકે છે, બરાબર. અને જ્યારે બધું કાંઈ થાય ને ત્યારે એશિયન એક કમ્યુનિટી તરીકે ઉપજે છે, બરાબર. એટલે વ્યક્તિની જરૂરિયાતોના અનુસંધાનમાં આવા જુદા જુદા સમુદાયો છે, પણ મોટા સમુદાયમાં અનેક નાના સમુદાયો હોય છે. અને એનું કારણ પણ શૈલજાબેન એ છે કે મોટા સમુદાયોમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણને અનેક તક મળે છે. કેમ લોકો મુંબઈમાં વધારે જાય છે અને નાના ગામડામાં નથી આવતા? મુંબઈ માટે તો કહે છે કે ત્યાં આગળ રોટલો મળે પણ ઓટલો ના મળે. હવે આ રોટલો મળવા માટે ધેટ મીન્સ કે આજીવિકાની તક મળે છે, બીજું કે ત્યાં લોકો વધારે પ્રમાણમાં રહે એટલે ડેન્સિટી ઓફ પીપલ વધે. એટલે અહીંયા જેમ આપણે જોઈએ કે શરૂઆતમાં એવું હતું કે અમુક વિસ્તારમાં બ્રાહ્મણો રહે, અમુક વિસ્તારમાં હરિજનો રહે, અમુક વિસ્તારમાં બીજી કમ્યુનિટી રહે. ગામડામાં એવું બને પણ શહેરમાં એવું ના બને, કારણ કે શહેરમાં તો બધાને સાથે રહેવાનું છે અને એ સાથે રહ્યા પછી પાછા પોતાની કમ્યુનિટી વાળા કોઈને કોઈ રીતે તો મળતા જ હોય છે. દાખલા તરીકે નવરાત્રિ હોય તો ગુજરાતમાં એ નવરાત્રિમાં કાલિકા પૂજા થાય, એ વખતે બધા બંગાળીઓ અમદાવાદમાં એક થલતેજ રહેતું હશે, એક પાલડીમાં રહેતું હશે, એક ઓઢવમાં રહેતું હશે, પણ બધા ભેગા થઈ જશે. ગણેશ પૂજા આવશે તો એ ગણેશ પૂજામાં મહારાષ્ટ્રનો ગમે ત્યાં હશે પણ બધા એક થઈ જશે. તો
મોટા મહાનગરમાં જુદા જુદા લોકો સાથે રહેવાની ભાવના અને એમાંથી એક પ્રકારની સહિષ્ણુતા ઊભી થાય છે. અને એટલે તમે જુઓ કે અત્યારે આપણે બધું ઉજવીએ છીએ, નવરાત્રિ આવશે, ગરબા આવશે, ગણેશ ચતુર્થી આવશે, ક્રિસમસ આવશે, એ બધું ઉજવવાનું કારણ એ જ છે કે મહાનગર છે અને મહાનગરમાં સાથે રહીએ છીએ એટલે આ બધી ભાવના એનામાં વિકસિત થાય છે. ચંદ્રિકાબેન, ઘણીવાર એવું પણ લાગે છે કે વ્યવસાય અર્થે માઇગ્રેટ થતા, દાખલા તરીકે પંચમહાલ સાઈડના જે ભીલો કે આદિવાસીઓ છે, અહીંયા બાંધકામ અર્થે કે રસ્તા અને રોડની વ્યવસ્થા જ્યારે થતી હોય ત્યારે પણ એ લોકો જ્યારે ત્યારે એક પ્રકારનો એમનો પોતાની કોમ્યુનિટીની સાથેનો જ પડાવ નાખીને બેઠા એ છે ને. એના લક્ષણ કરતાં એનું સમુદાયનું એક મહત્વનું તત્વ છે જી, એટલે લક્ષણ અને તત્વમાં થોડો ફેર છે જી. એટલે એ સ્થાનિક તત્વ આપણે જેને કહીએ એ તત્વ એટલા માટે મહત્વનું છે કે સામાન્ય રીતે જે તે સમુદાય પોતાનું જે તત્વ પોતાનામાં જે તાત્વિક બાબતો છે એવી તાત્વિક બાબતો જ્યાં જોવે છે એટલે વળે છે. બરોબર. અને એટલે જીપ્સી જોઈશું કે વણઝારા જોઈશું તો એ બધા કેમ આખો દિવસ કોઈ મજૂરી કરતું હશે, કોઈ આમ કરતું હશે, પણ સાથે રહેવાની ભાવના એને એક સિક્યોરિટી ફીલ થાય છે. એટલે સમુદાયનું એક તત્વ એ છે કે એને એમ થાય છે કે હું આ સમુદાય સાથે રહીશ તો મારામાં એક પ્રકારની બાબત સંતોષાશે. દાખલા તરીકે જ્યારે જ્યારે કમ્યુનલ રાયટ્સ થાય છે ત્યારે તમે જોજો કે આપણને એમ થાય છે કે ભાઈ આના કરતાં આ એરિયામાં રહીએ તો સારું, આપણને એક પ્રકારની સલામતી લાગે છે, સંઘર્ષથી આપણે વિમુખ રહેવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ એક બાબત મહત્ત્વની છે. બીજું તત્વની દ્રષ્ટિએ જો આપણે જોઈએ સમુદાયના તો એ છે સોશિયલ કોહેઝન્સ, સામાજિક સુસંગતતા. અને આ સામાજિક સુસંગતતા એટલે શું? તો સામાજિક સંબંધો અને એ સંબંધોની સાંકળ, એટલે એકની સાથે બીજું જોડાય, બીજાની સાથે ત્રીજું જોડાય, એમ કરીને આખું એક ગુંફન રચાય છે. અને એ ગુંફન, એ સાંકળ, એમાંથી એક પ્રકારનું કોહેઝન ઊભું થાય છે. અને આ કોહેઝન એ કમ્યુનિટીનું એક બહુ જ મહત્ત્વનું તત્વ હોય એવું આપણને જોવા મળે છે. સાથે સાથે આપણે કમ્યુનિટીમાં રહેતા હોઈએ પણ મારે ને કમ્યુનિટીને કંઈ લેવા દેવા નથી એવું જો હોય તો એ તત્વ એ કમ્યુનિટીનું નથી. હંમેશા સમુદાયમાં અમેપણાની ભાવના એ મહત્વનું તત્વ છે. એટલે આપણે જે કમ્યુનિટીના હોઈએ ત્યાં આપણને એવું લાગવું જોઈએ કે હા હું આ સમુદાયનો છું. અને કેમ આપણે કોલેજોમાં ને એમાં વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે તમે જે સ્કૂલમાંથી આવ્યા હશો એનો નાતો રહેશે, તમે કોલેજમાંથી પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ને એ બધું કરવા જતા હશો તો તમે તમારી કોલેજના એલમની જે એસોસિએશન છે એની સાથે જ જોડાવ છો. કારણ કે આ એલમની એસોસિએશન એ આપણા વિદ્યાર્થીઓનું એક પ્રકારનો એવો સમુદાય છે કે જે આપણને બધાને પાછો સાથે રાખે છે. એટલે આ વી ફિલિંગ્સની બાબત એ બહુ જ મહત્ત્વની છે અને એ આપણને એક પ્રકારનું સોશિયલ કોહેઝન ઊભું થાય છે. આ તો તમારું ઉદાહરણ આપ્યું પણ વૈશ્વિક શાંતિ એમાં પણ આ કોહેઝન એ મહત્ત્વનું આપણને જોવા મળે છે. અને સમુદાયનું કદ તો આપણે જોયું જ કે નાનું પણ હોઈ શકે ને મોટું પણ હોઈ શકે. એટલે મૂળ વાત એમાં એ છે કે આત્મીય સંસર્ગ હોવો જોઈએ અને આ આત્મીય સંસર્ગ એ આત્મીય નિકટતા ઊભી કરે છે અને આત્મીય નિકટતાની સાથે સાથે જ એ એક પ્રકારનું મૈત્રીભર્યું વાતાવરણ ઊભું કરે છે. કેમ આપણને આપણા દેશ વિશેની ભાવના છે, કેમ આપણને સ્વદેશ ભાવના વધારે હોય છે, તો એ બધી બાબત એના માટે મહત્ત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્લાઇડમાં જોયું હશે કે એમાં સ્થાનિકત્વ, સામાજિક સુસંગતતા, સમુદાય ભાવના, નાનું અને મોટું કદ આ બધા જ એના આધારસ્તંભો છે. શૈલજાબેન, હવે આપણે થોડીક વાત છેલ્લે છેલ્લે વિદ્યાર્થીઓને સમુદાય અને સમાજને બેઝિકલી શું તફાવત છે એ વિશેની કરી દઈશું. હા, આપણે એવું કહી શકીએ કે સમાજ અને સમુદાય વચ્ચે બેઝિક ડિફરન્સિએશન તો કે સમાજ એ અમૂર્ત છે, જે આપણે જોઈને જ પણ એને ફીલ કરી શકીએ છીએ, જ્યારે સમુદાય છે એને આપણે પ્રત્યક્ષ રીતે નિહાળી શકીએ છીએ. સમાજ સર્વવ્યાપી છે, સમુદાય છે પણ એની એક પ્રાદેશિક વિસ્તાર નિશ્ચિત જોવા મળે. સમાજ કેવી બાબત છે કે કોઈ પણ ઇન્ટિરિયર પાર્ટમાં જશો, મેટ્રોપોલિટન સિટીમાં જશો, ગ્રામીણ સમુદાયમાં જશો, શહેરી સમુદાયમાં જશો કે પછી છેક આદિવાસી વિસ્તારમાં કે છેક આપણે હિમાલયની ટોચ ઉપર જઈએ કે છેક અલાસ્કા જઈએ, આ બધે સમાજ તો જોવા મળે છે. એટલે સમાજ એ સર્વવ્યાપી છે, સાર્વત્રિક છે,
સમુદાય એ સર્વવ્યાપક છે, સાર્વત્રિક છે, પણ એનું કદ કમ્પેર ટુ સોસાયટી એ નાનું છે. જી, એવું જ એનું એક મહત્વનું લક્ષણ છે કે કાયમી અને ઓછા કાયમી પણ સમાજ ક્યારેય નાશ નથી પામવાનો. જ્યારથી માનવ સમાજની શરૂઆત થઈ છે ત્યારથી માનવ સમાજ ચાલુ રહ્યો છે. સમુદાયમાં ક્યારેક એવું બને કે કાંઈ પણ એવું થાય તો કદાચ એ સમુદાય નાશ પામે, અથવા તો એ સમુદાય થોડાક ક્ષણ માટે એની જે કેપેસિટી ઓફ વર્ક છે એ ઘટતી જતી હોય છે, પણ સમાજમાં એવું ખાસ કંઈ બનતું હોતું નથી. અને સંબંધોના તાદત્મ્યની વાત આપણે જો કરીએ તો સંબંધોના તાદત્મ્ય એ સમુદાયમાં આપણને વધારે તાદત્મ્ય જોવા મળે છે. સંબંધોના તાદત્મ્યની સ્પષ્ટતા સમાજમાં જોવા નથી મળતી, કારણ કે કયા પ્રકારના સમાજની આપણે વાત કરીએ છીએ એ બહુ જ મહત્વનું છે. સંબંધો કઈ રીતે એકબીજાની સાથે એસ્ટાબ્લિશ છે, કયા પાયા ઉપર એસ્ટાબ્લિશ છે, એના ઉપર જ્યારે સમુદાયની અંદર તેની ચોક્કસ ઘડતર થયેલું હોય એમના નિયમો નોર્મ્સને એના અનુસંધાનમાં વ્યક્તિને પોતાને એમાં પ્રેમ હૂંફ સલામતી લાગતી હોય એટલા માટે એવું લાગે કે સંબંધોનું તાદાત્મ્ય આપણને સમુદાયમાં કમ્પેર ટુ સમાજ કરતાં આપણને વિશેષ જોવા મળે. એટલે આ બંનેનો તફાવત તો એ મહત્વનો આપણને એટલે લાગે છે. વિદ્યાર્થીઓને આપણે હવે મારા ખ્યાલથી વિદ્યાર્થીઓને પ્રશ્નો કે એવું હોય તો, હા પ્રશ્નો હોય તો પણ આપ અમને પૂછી શકો છો. ને વિશેષમાં જ્યારે આપણે માનવ સમાજ અને સમુદાયની વાત કરીએ છીએ મિત્રો અને અધ્યાપક મિત્રો, આપણે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે સમાજ હંમેશા સુવ્યવસ્થિત રહે, આયોજનબદ્ધ રહે, અને માટે બધાનો સહકાર અને સંયોજન ખૂબ જરૂરી છે. અને એના અનુસંધાનમાં આપણે આવનાર વર્ષ કેવું હોવું જોઈએ એના માટે ચંદ્રકાંત મહેતાએ બહુ સરસ એક મજાની વાત મૂકી છે. મારા ખ્યાલથી એને હું અહીંયા કોટ કરવાનું ભૂલતી નથી. અને કહે છે કે હે પ્રભુ, અહીંયા પ્રભુના અનુસંધાનમાં આપણે બેને કહ્યું કે ધાર્મિક લાગણીઓ એટલે કોઈ હિન્દુના અનુસંધાનમાં નથી, અલ્લાહ ઈશ્વર બધાના અનુસંધાનમાં છે. પણ એ એવું કહે છે કે હે ઈશ્વર, કોઈ ભૂખ્યાના ઘેર જેમ ચૂલો સળગે, કેટલી સરસ વાત કરી છે કે કોઈ ભૂખ્યાના ઘેર જેમ ચૂલો સળગે, રોટલીની સુગંધ ફેલાય અને તપેલીમાં દાળ ખદખદે, હે પ્રભુ એવું કરો કંઈક આ રીતે નવું વર્ષ આવે, એટલે આવનાર સમય આવે. બીજી બાબત એમણે અંદર કોટ કરે છે, ક્યાંક કોઈ સૂકું ખેતર દેખાય, અત્યારે તો વરસાદની સરસ સિઝન છે, પણ એમ કહે છે કે ક્યાંક કોઈ સૂકું ખેતર દેખાય તો એની વ્યથાથી આકાશનું હૈયું ભરાઈ જાય, ગડગડાટ જેવા સિસકારાની સાથે આંખોના બંધ તૂટે અને સંવેદનાના નિર્મળ આંસુઓથી દરેક ફસલની તરસ છીપાય, હે પ્રભુ કંઈક આ રીતે નવું